सदानन्दां बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मात् छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने हेतथी जय स्वामी नारायण वाला भक्तों આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે, ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે, ધનુર્માસનો આજે છેલ્લો દિવસ છે. પૂજ્યપાદ ગુરુજીની આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા છેલ્લા બે દિવસ અગાઉ શનિવાર સુધી સાંભળી, સવારમાં રોજ હરિચરિતામૃત સાગરની કથા સાંભળતા હતા. એ જ હરિચરિતામૃત સાગર આપણે રોજ ડેલી જેમ નિત્યક્રમ પ્રમાણે સાંજે કથા કરીએ છીએ, એ પ્રમાણે આજથી પાછી સાંજથી ધનુર્માસના અંતમાં અને આવતીકાલથી ધનુર્માસની સમાપ્તિ થાય એ બંનેની સંધિની અંદર આપણે આ હરિચંદ્ર સાગરની કથા ફરીથી શરૂ કરી રહ્યા છે. ઇન્ડિયામાં ધનુર્માસ પૂરો થઈ ગયો, આજે પતી ગયો ને, હજુ અહીં રાત છે, એટલે ઇન્ડિયન અમેરિકાની સંધિમાં આ ચાલુ થાય છે. સવારની અંદર પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામીએ ખૂબ સુંદર ધનુર્માસ દરમિયાન હરિચરિતામૃત સાગરની કથા આપણને સંભળાવી. આગળ સદગુરુ આધારન સ્વામી શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથની અંદર લખે છે, મુક્તમણિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર આઠમું તરંગ 31. શ્રી હરિ સંત કુ દેખી કે પૂરજે જન અપાર સબુદ્ધિવંત સો પરસ્પર કીર્તિ કરત ઉચાર સબુદ્ધિવંત સો પરસ્પર કીર્તિ કરત ઉચાર ધર્મ રખનો હોય જાહિકુ મોક્ષ કરનો હોય જેહ કરના સત્સંગ તાહિકો નિર્ભે કોટ હે તેહ કરના સત્સંગ તાહિકો નિર્ભે કોટ હે તેહ. શ્રીહરિનાને સંતોના દર્શન કરીને નડિયાદના અપાર સદબુદ્ધિવાળા સજ્જનો પરસ્પર સત્સંગની કીર્તિ ગાતા હતા. જેને ધર્મ રાખવો હોય અને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તેને સત્સંગને શરણે જઈને સત્સંગ કરવો જોઈએ, કારણ કે સત્સંગ એક નિર્ભય કોટ છે. સત્સંગ સિવાયના બીજા મતપંથના જે કોટ છે તેમાં તો મોટા મોટા ફાંકા પડી ગયા છે. હજી જે કાંઈ કોટ રહ્યો છે તેમાં નવા ફાંકા પડ્યા જ કરે છે. મતપંથમાં જેઓ રહ્યા છે તેઓ તે ધર્મના કોટમાં છિદ્ર કરવા લાગ્યા છે. જેને તે ધર્મના કોટની રક્ષા કરવી જોઈએ તે ધર્મગુરુઓ જ સૌ પહેલાં કોટમાં ગાબડા પાડવા માંડ્યા છે. મહારાજ નડિયાદમાં પધાર્યા છે અને ભગવાને ત્યાં નડિયાદની અંદર સંતો સહિત પધરામણી કરીને સભામાં અધર્મ અને ધર્મ વિષયક વાતો કરી છે, જેને આપણે સવારની કથા દરમિયાન સાંભળી.
ભગવાનના અને સંતોના દર્શન કરીને જે બુદ્ધિવાળા સજ્જન લોકો નડિયાદમાં હતા એ બધાએ એવું નક્કી કર્યું કે ધર્મ રાખવો હોય અને મોક્ષ કરવો હોય તો સત્સંગને શરણે જવું પડે. સત્સંગનો અર્થ થાય છે સત્પુરુષનો સંગ. શ્રીમદ સત્સંગી જીવનના આધારે સત્સંગ શબ્દના અલગ અલગ રીતે અર્થ કરેલા છે, પરંતુ સત્સંગનો સીધો સાદો સરળ અને સદા સનાતન રહેવો અર્થ એ છે સત્પુરુષ જ્યાં છે એવા સત્પુરુષનો જે સંગ કરવો એનું જ નામ સત્સંગ છે. જેને મોક્ષ કરવો હોય, જેને ધર્મ રાખવો હોય એને સત્પુરુષનો સંગ કરવો પડે, કારણ કે ધર્મ રાખવાની વાત સત્પુરુષ સિવાય બીજો કોઈ કરી શકતો નથી. જેણે પાડવું છે એ ધર્મની વાત કરે, જેને ધર્મ પાડવો નથી એ ધર્મ પાડવાની વાત ક્યારેય ન કરે. સત્સંગના નામે ચાલતી સભાઓ હજારો હોય, પણ વાસ્તવિક સત્સંગ એ છે જે જગ્યાએ જે સભામાં જે સ્થાનમાં જે પૃથ્વીના પેટાળમાં જે જગ્યાએ સત્પુરુષનો યોગ છે એ જ સત્સંગ છે. સત્પુરુષનો યોગ મંદિરમાં થાય તો ત્યાં સત્સંગ થાય, સત્પુરુષનો યોગ કોઈને ઝૂંપડામાં થાય તો ત્યાં સત્સંગ થાય, સત્પુરુષનો યોગ એરપોર્ટ ઉપર થઈ જાય તો એરપોર્ટ ઉપર પણ સત્સંગ થાય, અને સત્પુરુષનો સંગ મોટેલની રૂમમાં થઈ જાય ને તો મોટેલની રૂમમાં સત્સંગ થાય, અને જો સત્પુરુષ હાજર ન હોય તો મંદિરમાંય સત્સંગ ના થાય, સત્પુરુષ હાજર ના હોય તો ગંગાના કિનારે પણ સત્સંગ ના થાય. જો સત્પુરુષની હાજરી હોય ના તો ગમે એવું તીર્થ સ્થાન મોટામાં મોટું હોય તો ત્યાં સત્સંગ થાય નહીં, અધર્મ જ થાય. અને સત્પુરુષ હોય પણ સત્પુરુષની ઓળખાણ ન હોય તો પણ સત્સંગ ના થાય. ગોપાળાન સ્વામી છે પણ ગોપાળાન સ્વામીની ઓળખાણ નથી તો ગોપાળાન સ્વામીનો સંગ ના થાય, પણ ન્યા કુસંગ હોય ને એનો સંગ થાય. જોયું, ઓળખાણ ના હોય તો સંગ કોનો કરવાનો છે ને કોનો થઈ જાય. એટલે એવું જરૂરી નથી કે સત્પુરુષ હોય ત્યાં સત્સંગ જ થાય. સત્પુરુષ હોય પણ જો સત્પુરુષની ઓળખાણ ન હોય તો પણ સત્સંગ ન થાય. જો સત્પુરુષ હોય ત્યાં સત્સંગ થતો હોય તો જ્યાં સત્પુરુષ હોય ત્યાં બધાનું એક સરખું કલ્યાણ થવું જોઈએ, પણ એવું થયું નથી. ગોપાળન સ્વામી અને ગુણાદિતાનંદ સ્વામીની ભેગા બેસવાને રહેવાવાળા પણ અક્ષરધામને નથી પામ્યા, કારણ કે એને સ્વામીની ભેગા રહીને કુસંગ કર્યો. આટલો મોટો અહીં સત્સંગ સમુદાય હોય તો એની અંદર કોઈક જગ્યાએ કુસંગ પણ હોય. હવે કોઈ મંદિરમાં આવે અને કુસંગનો યોગ કરે અને પછી એ નાસ્તિક થઈ જાય, અહીં કોઈક એવો કુસંગી આવ્યો હોય ને એનો સંગ કરે નાસ્તિક થઈ જાય તો એમ કે હું તો લોયાધામમાં જ ગયો ને મારું તો ભગવાનમાંથી આસ્થા ઉડી ગઈ, વાંક લોયાધામનો છે, વાંક શું ત્યાં રહેતા કોઈ સંતનો છે, ત્યાં શું આવતા એકાંતિક હરિભગતનો છે? ના, પણ એટલું સરસ મજાનું ખેતર હોય પછી વાડમાં માથું ભરાવે તે ના તો થોરિયા જ મળે. એમ જે જગ્યાએથી જે લેવાનું છે એ જો ન લે તો બધે મતપંથ જ છે. શ્રીજી મહારાજના અને સંતોની વાતો જે સાંભળી નડિયાદના લોકોએ, એટલે સજ્જન લોકો જે હતા, બુદ્ધિવાળા હતા, એને એવો વિચાર આવ્યો કે જો મોક્ષ કરવો હોય અને ધર્મ રાખવો હોય ને તો સત્સંગમાં જવું પડે. અને અત્યારે ગુરુજી કહે છે ને કે અમારો સ્વામિનારાયણ સંપ્રદાય સમૃદ્ધ છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ છે જે એક એકને પકડીને કહે છે ભગત તિલક ચાંદલો કેમ નથી, ને હિતેશ ભગત અહીં આવતા હોય સંતો પૂછે કે ચાંદલો ભગત કેમ નથી કર્યો તો ચાંદલો થઈ જાય, ના હોય તો આવી નહીં કરદો. છેવટે પૂછે પૂજા કરો છો, વચનામૃત વાંચો છો, કથા સાંભળો છો, આ સંતો પૂછ્યા કરે તો થાય. એટલે ધર્મ એ ટકી રહે, ધર્મ પાળો છો એમ પૂછે. અને ઘણી જગ્યાઓ એવી છે કે કોઈ પૂછવાવાળું જ નથી. એક મંદિરમાં
10,000 માણસ એક દિવસ દર્શન કરવા જાય એવા મંદિરો પણ હશે, 1,00,000 માણસ દર્શન કરવા જાય એવા મંદિરો પણ હશે. જવાવાળો ધાર્મિક છે, પરંતુ એ ધર્મને સંપૂર્ણ વફાદાર હોય એવું ના હોય. ધર્મને સંપૂર્ણ વફાદારી તો સત્પુરુષના સંગે કરીને જ આવે, નહીં તો વ્યક્તિ ધાર્મિક ગણાતો હોય પણ સંપૂર્ણ ધાર્મિક નથી હોતો. માન સરોવર સુધીની યાત્રા કરવાવાળો પણ બોટલ સાથે યાત્રા કરે છે, બોટલ સાથે માન સરોવરમાં પવિત્ર થાય. હવે માન સરોવરની એ અપવિત્ર કરે કે એ પવિત્ર થાય બોટલ સાથે. 2012ની યાત્રામાં અમે ગયા હતા તો વચ્ચે એક સંઘ મળ્યો, ભાઈ બરાબર ટાઈટ, ક્યાં હાલે? તો કે કૈલાસ. તો પછી અમે સંતો 2-3 હતા, અમે પૂછ્યું કે તમે ઠીક ન્યા જાઓ છો ને? આ છોડ્યું નહીં, 15 દી તો છોડવું હતું. તો કે આના વિના તો ઠંડીક લાગે કે આ જોઈને તો ઘરમાં ટોરે. માનસરોવર જવાવાળો કહેવાય ધાર્મિક, પરંતુ સત્પુરુષનો સંગ નથી તો અધર્મને સાથે લઈને ધાર્મિક તરીકેનો મોરો પહેરીને માનસરોવર જાય છે. કરોડ યાત્રા આવી કરે, કાગડો કાળો જ રહે, હો વખત જબડો માનસરોવરમાં દોડો ના થાય. એમ પાપ કરવાની જે વૃત્તિ છે એ સત્સંગે કરીને જાય છે. ધર્મ પાળવા માટેની વૃત્તિ જીવમાં આવવી એ સત્સંગ અને સાધુ. સત્સંગ એટલે સત્પુરુષનો સંગ. આપણે ગુરુજીની વાતો સાંભળીએ તો બધાને કેમ આમ ભજન કરવાની, ધર્મ પાળવાની ખુમારી ચડી જાય છે? કારણ કે એમાં એટલી હોય, એટલે એની વાત છે એ સીધી આપણા હૃદય ઉપર અસર કરે અને આપણને ધર્મ પાળવાની ખેવ ના આવે, ધર્મ પાળવાની ઈચ્છા થઈ જાય. બોલો. અને મોક્ષ છે એ પણ જ્યાં એવા સત્પુરુષ છે ત્યાં જ મોક્ષ છે. જ્યાં અસત્પુરુષ છે, જ્યાં અસંત છે, જ્યાં અભક્ત છે, જ્યાં સત્શાસ્ત્ર નથી ત્યાં કોઈ દી મોક્ષ થાય નહીં. પણ જ્યાં સત્પુરુષ છે ત્યાં સાચું કલ્યાણ રહ્યું છે. આવું નડિયાદના લોકો ભેગા થઈને વાતો કરતા હતા, સજ્જન લોકો. હા, બાકી દુર્જનને તો મજા સામાં આવે. ઘણાય કે સ્વામિનારાયણમાં સિદ્ધને ભળીએ, રોજ ઉઠીને નાવું. સ્વામિનારાયણમાં શું કરવા ભળવાનું? રોજ ઉઠીને નાવું. બબાક્યમાં ના ભળીએ, દાંતન વિનાનું ખાવું. એના કરતાં બબાક્યો હોય ને સંપ્રદાય, ચિંતા જ નહીં. હવાર ઉઠો ત્યાંથી જ, સૌથી પહેલાં બ્રશ કરવાનું નહીં, ઉઠીને તરત ચા પીવાની, નાસ્તો કરવાનો, પેપર વાંચવાનું. આ કથા સાંભળવાવાળા કેટલા એવા હશે અત્યારે, એને પોતાનું આ બોલતો જઉં છું ને, એનું પોતાનું આમ દેખાતું હશે જીવન. દેખાય નહીં ભાઈ, આમ દેખાય. આ કથાને અત્યારે સાંભળવાવાળા કેટલાને દેખાતું હશે કે હવારમાં ઉઠીને સીધો જ પહેલાં ચા નાસ્તો કર્યો હોય, ભગવાનના મંદિરે દર્શન કે પૂજા કે જય સ્વામિનારાયણ પછી એ હવારમાં 8 વાગે ઉઠીને તરત મોઢું ધોઈને સૌથી પહેલાં ચા નાસ્તો થાય, બ્રશ ચાનું, પછી નાસ્તો, 10, 11, 12 વાગે તો નાહીએ, પેપર વાંચે ત્યાં સુધી. હવારમાં વચનામૃત શિક્ષાપત્રી વાંચવાનું ને પેપર વાંચવાનું હોય. આખી દુનિયામાં શું થયું? આ સત્પુરુષના સંગ વિના આવું જીવન હોય. 12-1 વાગે ને ત્યાં નાહી ધોય, નાહી ધોઈને પાછું વળી કંઈક કંઈક બનાવ્યું છે જમવાનું, કારણ કે ખાવું બસ આ જ હોય એટલે પાછું ખાધું. થોડું આમ તેમ ટેલે 2-4 જગ્યાએ જે આવે, નવરો હોય તો હાંચ પડે, ફરી પાછો જમે, થોડું ટીવી જોવે, થોડો ગામડું હોય તો ઓટલો તોડે, અને પછી પાછો હોઈ જાય તો હવાર પાછો સૂર્ય વંશી. આવી દશા થાય. આ સત્સંગ વિનાનું જીવન આવું હોય. બોલો. આપણે એક બહુ સારા હરિભગત છે, અત્યારે કથા સાંભળતા હશે, ઇન્ડિયામાં છે, એમણે પોતાનું વૃત્તાંત અહીં કીધું હતું. અત્યારે એટલા સારા હરિભગત છે કે એને કોઈ જોવે તો એવું લાગે કે ના, આવો ભગત કોઈ નહીં એવું લાગે. કોઈના ઘરમાં રહે ને તો લાગે કે આ સાધુ જ છે એવો ભગત, બરાબર, આપણા લોયાધામ પરિવારને. પણ એને ત્યાં 2010માં જવાનું થયું ને તો સૌથી પહેલાં અમે પૂજા કરીને પેપર વાંચે સોફે બેઠા, અહીં ભગતે કીધું હતું ખબર છે ને, હા, પેપર વાંચે હવારમાં. મેં કીધું હવારમાં ભગવાનની પૂજાના દર્શન, સાધુની પૂજાના દર્શન કરવા જોઈએ. જો રહ્યા કેટલો સમય સંતો ભેગા, પણ કેટલીક કસરો નજીકથી જ્યારે રહેવાનું થાય ત્યારે ટળે. તમે વીકડેઝમાં આવીને કે વીકેન્ડમાં આવીને જતા રહો
તો ઘણી કસરો ન ટળે. ઘણી કસરો એવી હોય કે સંતો ભેગા રહે ને એટલે સંતો રોકટોક કરે, જોવે કે આ બાકી છે, આ બાકી છે, પૂજા કરવા બેઠા પણ આવું ન કર્યું, એ બધું ભેગા ફરો એટલે ખબર પડે અને એમાં કસરો ટળે. પણ આ બધું જ શ્રીજી મહારાજ આ રીત લઈને આવ્યા, નહોતી દીઠી, નહોતી સાંભળી. એક એક જીવની પાછળ મહેનત કરે એવા સાધુ શ્રીજી મહારાજ લઈને આવ્યા. શ્રીજી મહારાજ ત્યાંથી મોકલે છે, નહીં તો એક એકની ચિંતા શા માટે કરે. આજે આજે 50, 60, 70 સાધુ હોય એને સારામાં સારી રસોઈ કરીને જમીને સારા મકાનમાં રહેવું હોય, જિંદગી પસાર કરવી હોય ને, તો એક કે બે હરિભગત જ કાફી છે. બે હરિભગતને હાચવે તો સારું મકાન, સારામ સારી રસોઈ 365 દિવસ મળી જાય, અને ધામમાં જાવ તો લાકડા આપી દે બે હરિભગત, ચંદનના લાકડે બાળી દે બેને લઈ લો ને. તો પણ એક એક જીવની ચિંતા કરવાની એ શ્રીજી મહારાજ રીત લઈને આવ્યા પોતે અક્ષરધામમાંથી, અને એવા સાધુ લઈને આવ્યા. એટલે નડિયાદના જે લોકો છે એ લોકો સજ્જનો બધા મહારાજને ને મહારાજના સાધુને ઓળખી ગયા છે કે મતપંદમાં કલ્યાણ નથી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. બીજે પ્રેમાનંદ છે કે માથા ભટકાડવાના જશો, જેને કલ્યાણ જોઈએ એ આજે શ્રીજી મહારાજના શરણમાં આવો, શ્રીજી મહારાજને ત્યાં રહેલા સત્પુરુષના ચરણમાં આવો, કલ્યાણ તો સહેજે થઈ જાય એવું મહારાજે કર્યું. પછી એ બધા વાતો કરે છે નડિયાદના લોકો કે આ બધા મતપંથવાળા છે ને એ લોકોએ તો ફાંકા પાડ્યા છે, એટલે ગાબડા પાડ્યા છે ધર્મની અંદર, અને ધર્મગુરુઓ બધા ભેગા થઈ અને ગાબડા હજુ પાડતા જ રહે છે. મોટા મોટા ધર્મગુરુઓ જ અધર્મી, એટલે પાછળ શિષ્યવર્ગ તો પૂછવાનો જ નહીં, અધર્મિત થાય, અધર્મિત થાય. એ તો જેને એવા સદગુરુ મળ્યા હોય એની અંદર ધર્મ આવે, એની અંદર નિયમ આવે, બાકી ક્યાંથી આવે? ગુરુજી કેમ કહેતા હતા શિક્ષાદ્રી ભાષ્યની કથામાં કે આજથી વર્ષો પહેલાં અમેરિકામાં પધરામણી કરવા જતા તા, આવીને કપડાં હોતા નહીં લેતા, કેટલો ધર્મ ચુસ્ત પાડતા હોય, કેટલો પાડતા હોય. ને આજે પણ, આજે પણ ગુરુજીને એવું લાગે કે આ વ્યક્તિને અડવા જેવું નહોતું, ના અડી ગયો છે એવું એમને શંકા થાય ને, તો સૌથી પહેલાં પહેરેલા કપડે બાથરૂમમાં જાય અને સ્નાન કરે, સૌથી પહેલાં કરે. એ ધર્મ, એટલી એટલી નાની ક્રિયામાં જેને ધર્મ ના છૂટે, ત્યારે એવા પુરુષના આશરે આપણે બેઠા હોય ત્યારે આપણે વરી માંડ થોડું થોડું પાડી શકીએ એવું થાય. આગળ કહે છે, કામ ક્રોધ લોભ સ્વાદ હિજે હા, સ્નેહ માન પંચ શત્રુ હિ તે હા, તાકો શિષ્ય કરી ગુરુ જે તે, તાકો શિષ્ય કરી ગુરુ જે તે, સેવા કરન મુખ્ય રખે તે તે, સેવા કરન મુખ્ય રખે તે તે, નિષ્કામ નિર્માન નિર્લોભ જે હો, નિસ્વાદ નિસ્નેહ શિષ્ય હિ તે હો, શીખ સો દિને રહે સતસંગ માહી, સતસંગ સેવન લગે હર ખાઈ, સતસંગ સેવન લગે હર ખાઈ. કામ લોભ રસાસ્વાદ સ્નેહ અને માન ક્રોધ એ 5 અંતઃશત્રુઓ છે. ગુરુઓએ તે 5ને તો શિષ્ય કરીને આશ્રય આપ્યો છે. મતપંથના જે ગુરુઓ છે એવા મતપંથના ગુરુઓએ કામ લોભ રસાસ્વાદ બધાને શિષ્ય બનાવ્યા છે પોતાના, અને આશ્રય આપ્યો છે, અને પોતાની સેવા કરવામાં મુખ્ય કર્યા છે. કામ ને લોભ ને માન ને સ્નેહ ને રસાસ્વાદ આ બધા સેવા કરે ને એટલે પૂરું કરી દે. જેની જેની સેવા આ લોકોએ કરી છે એ બધાને કલ્યાણના માર્ગેથી પાડ્યા છે. મોટા મોટા હતા પણ આ 5ને જેને શિષ્ય કર્યા, આ 5ની સેવા જેને લીધી એ મર્યા વિના નથી રહ્યો, બોલો. અને આ 5ની સેવા લેવી બધાને ગમે છે,
કામ ક્રોધ લોભ અને એવા ડાયાને તમે કોક મારે તારી જરૂર નથી તોય આવે, મેં કમીન આવું થોડી સેવા કરી જાઉં તમારી, અરે ભાઈ નથી જરૂર, અમારે મહારાજને રાજી કરવા છે, આપણે આટલું કહીએ છીએ પોકારી પોકારીને એને ગાળો દઈએ છે કે ભાઈ તમે ના આવશો, કામ તો આવો છે ને, ક્રોધ તો આવો છે ને, દીપડા જેવો છે ને, મહારાજે કેટલું કીધું લોયાના પહેલામાં કીધું ને, કાળા સર્પ જેવો છે, વાઘ જેવો છે, ભાવર જેવો છે, આવા બધી આટલી બધી એને ખરાબ રીતે બોલાઈએ છે ને, તો એ નોક કર્યા કરે કે તમે ભલે ગાળો દો પણ મારે તો તમારી સેવા કરવી છે. કામ ક્રોધ લોભ આ બધા એવા છે, એ લોકોને બધાના શિષ્ય થવું ગમે છે, પણ એ પાછા શિષ્ય થઈને પાછા કેવા થાય છે, ગુરુ થઈ જાય આપણા, એને જે શિષ્ય બનાવવા જાય એના એ ગુરુ થાય, કામ એનો ગુરુ થઈ જાય, ક્રોધ એનો ગુરુ થઈ જાય, એના માથા ઉપર બેસી જાય. મતપંથના જે ગુરુઓ છે એને આ પાંચને પોતાના શિષ્ય કર્યા છે, કામ ક્રોધ લોભને રસાસ્વાદને, એટલે બધા એમાં જ રસ બસ રહે છે, પોતાની સેવા કરવામાં મુખ્ય કર્યા છે, નિષ્કામ નિર્લોભ નિર્માન નિસ્વાદ અને નિસ્નેહ. કામનો દુશ્મન કોણ? નિષ્કામ. લોભનો દુશ્મન કોણ? નિર્લોભ. માનનો દુશ્મન કોણ? નિર્માન. સ્વાદનો દુશ્મન કોણ? નિસ્વાદ. અને સ્નેહનો દુશ્મન કોણ? નિસ્નેહ. આ હામા હામી પક્ષના છે, પાંચ ઓલા છે ને પાંચ આ છે. એ જે પાંચ શિષ્યો હતા એમને એક ગુરુએ કાઢી મૂક્યા છે. મતપંથના ગુરુઓએ નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ અને નિસ્નેહ આ પાંચ શિષ્યોને કાઢી મૂક્યા. કામ ક્રોધ લોભ સ્નેહ માન એને એ લોકોએ શિષ્ય બનાવ્યા. હવે આ પાંચને કાઢી મૂક્યા, હવે આ તો આદર્શ શિષ્યો છે, નિષ્કામ નિર્લોભ તો ક્યાં રહેવું, આવે આદર્શ શિષ્યોને ક્યાં જવું. દુઃખી હતા કે કોઈ ગુરુ તો જોઈએ જ અમારે, ગુરુ વિના ના હાલે, તો ક્યાં જવું. તે અત્યારે પાંચે સત્સંગમાં આશ્રય કરીને રહ્યા છે. સત્સંગ એટલે સત્પુરુષ એનો સંગ. આ પાંચ જે છે, નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ ને નિસ્નેહ, આ પાંચ અમારા સાધુના વર્તમાન છે. તમારું જેમ દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં ને વટલાવવું નહીં, એ પાંચ તમારા વર્તમાન છે, એમ સાધુના પાંચ વર્તમાન છે, નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિસ્નેહ. આ જે પાંચ વર્તમાન સાધુના છે એ અહીં કહે છે સત્સંગનો આશ્રય કરીને રહ્યા છે. કહેતા જ્યાં ભગવાનના સાચા સાધુ છે ત્યાં પાંચ વર્તમાન છે, જ્યાં પાંચ વર્તમાન છે ત્યાં જ ભગવાનના સાચા સાધુ છે. વર્તમાન એ આજ્ઞા છે અને ભગવાનનું સર્વોપરીપણું એ ઉપાસના છે. ઉપાસના ને આજ્ઞા જ્યાં હોય ત્યાં જ સ્વામિનારાયણ હોય. ઉપાસના જ્યાં નથી, આજ્ઞા એકલી છે, તો એ ખોટું છે, બિલકુલ ખોટું છે. એકડા વિનાનું મીંડું છે, ઉપાસના એકડો છે. અને ઉપાસના ઉપાસના છે પણ આજ્ઞા નથી, તો ઉપાસના એ નથી ને આજ્ઞા એ નથી. કોઈ એમ કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, ધર્મ પાડવાની કોઈ જરૂર નથી, ધર્મ તો ગૌણ છે. સ્વામિનારાયણ ભગવાન આગળ ધર્મ શું? મોટો અગ્નિ હોય, એ અગ્નિમાં તમે ઘી નાખો તો ઘીને આહુતિ લઈ લે, અને અંદર વિષ્ટા નાખો તો એને લઈ લે, અગ્નિ અપવિત્ર ના થાય, એ વિષ્ટાને બાળી નાખે અને ઘીને આહુતિ લઈ લે. પવિત્રમાં પવિત્ર ઘી, અપવિત્રમાં અપવિત્ર વિષ્ટા, બંનેને ભોગ્ય છે. તો એવી રીતે ભગવાન આવડા મોટા મળ્યા, એ તો ધર્મ કરો કે અધર્મ કરો બે હરખું જ છે. ભગવાન મળ્યા આવડા મોટા, હવે કશું કરવાની જરૂર ના. અમેરિકા દેશનું સિટીઝનશીપ મળ્યું, બસ હવે લહેર કરો, એવું છે ના. કાયદાને ફોલો કરો, વધારે તમે વધારે સાવધાન બનો. હવે તમે નાગરિક બન્યા, પહેલાં તો કાંઈ નહોતું, હાલે ગમે તેમ, પણ આવે ના હાલે. વધારે ઓહો અમેરિકા પહોંચી ગયા, હવે ચિંતા નહીં. ભારતમાં હતા ત્યાં સુધી ચિંતા, હવે અમેરિકા આવી ગયા ને, આવે ચિંતા નહીં, આવે ચિંતા નહીં.
મીટર ના ફરે, એપાર્ટમેન્ટ લેવું પડે, ગાડી લેવી પડે, પેઇન ગેસ્ટમાં રહેવું પડે, મીટર તો ચાલે. ભારતમાં કદાચ મીટર બંધ કરી દો તો હાલે, પણ અહીં તો મીટર ચાલે જ. અને પાછું મીટર ચાલે એટલું નહીં, ભારતની અંદર કદાચ લાલ લાઇટ હોય ને ગાડી નીકળી જાય તો ચાલે, પોલીસવાળો ઊભો હોય ને વિસલ મારતો હોય તો એની વિસલ લઈને જતા રહો તો હાલે, અહીં આગળ અહીં ઊભા રહી જવું પડે ને. તો અમેરિકા આવી ગયું, એટલે અમેરિકા મળ્યું એની સાથે એની બધી જ ફરજો લાગુ પડે છે જીવને. STOP ચાર ABCDના અક્ષર વાંચીને ગાડી ઊભી જ રહી જાય, ભલે કોઈ નીકળતું નથી, રાતના 2 વાગ્યા છે, પણ સ્ટોપ સાઇન ઊભા રહો. એક ભાઈ છે અહીં શિકાગોમાં, એક દિવસ એની ગાડીમાં બેઠા, એકે આટલી જિંદગીમાં કોઈ દી ટિકિટ મળી નથી, અને જવાનું હતું ખાલી 2 જ મિનિટ દૂર, આ ઘરથી બીજું ઘર 2 જ મિનિટ હતી. એ કે આજે મારી ગાડીમાં બેસો, એટલે મેં કીધું નથી બેહું અમે, આ ગાડીમાં બરાબર છે. તો કે નહીં આમાં જ બેસો. મેં કીધું અમે ગાડીમાં બેસીશું ને ટિકિટ મળે તમને ક્યારેક, હસતા હસતા કીધું. તો અમે તો બેઠા, હવે એને તો હસતા હસતા જ વાત કરી હતી, બીજું કાંઈ હતું નહીં, એ રમત રમતમાં એમ. અને નીકળ્યા એટલે ખાલી આમ સ્ટ્રીટ ઉપરથી પેલા રોડ ઉપર ચડવાનું હોય ત્યાં 1 મિનિટ ઊભું, 1 સેકન્ડ માટે પણ ઊભું રહેવું પડે ને, તો એ રોજના અનુભવી હોય એટલે ઊભા ના રહે ને સીધા ચડે, પાછળ આવી ગયા. જિંદગીની પહેલી ટિકિટ સંતોન બેસાડ્યાનો લાભ મળ્યો, સંતોન બેસાડ્યાનો લાભ મળ્યો. એટલે એનો અર્થ કે સાધુને બેહાડે તો ટિકિટ મળે, ફરી બેહાડે જ નહીં ગાડીમાં, એવું છે. એમ નહીં વિચારવાનું એવું કે આ સાધુ બેઠા તો ઓછી મળી, જો સાધુ ના બેઠા હોત તો કંઈક મોટું મળવાનું હોત, એવું થાય. કહેવાનો અર્થ એ છે કે વર્તમાનને સંતોએ રાખ્યા, નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્ણા, 5 વર્તમાન જ્યાં રાખ્યા હોય, ભગવાન આપણને સર્વોપરી મળ્યા. ઉપાસના તો જ પાકી કહેવાય કે આજ્ઞા પડે. આજ્ઞા જેની પડે નહીં એને ઉપાસના કેવી રીતે? કોઈ કોઈ સ્ત્રી એવું કે મારે તો મારા પતિ સિવાય તમારા સિવાય કોઈ શ્રેષ્ઠ નહીં, એનો પતિ કે ભાખરી કરી દે તો થૂલું કરીને આપે, તો એને કેવું પતિમાં હેત? હેતનો સીધો અર્થ જ એ થાય છે સંપૂર્ણ આજ્ઞા પડે. એમ ભગવાનને જો સર્વોપરી જાણે તો એનાથી આજ્ઞા પડે જ. એટલે શ્રીજી મહારાજ વચનાવતમાં કહે છે સ્વરૂપ નિષ્ઠા જેને છે એમાં ધર્મનિષ્ઠા આપોઆપ આવી જાય છે. એને એમ જ થાય કે આવડા મોટા ભગવાન મળ્યા તો એ ભગવાનની આજ્ઞા મારે પાડવી જ પડે. એક આ દેશમાં મરી જવાનું છે ને, અહીંનું ખાલી એક ગ્રીન કાર્ડ મળે, અહીંનું સિટીઝનશીપ મળે, કંઈ અમેરિકા દેશમાં આવવા મળે, તો ખાલી 4 ABCDના અક્ષર વાંચીને ઊભા રહી જઈએ. ઇન્ડિયામાં ઓલા વિસલો મારીને થાકે તોય નથી ને આગળ સ્ટોપ થતા, અહીં ખાલી 4 ABCD વાંચીને ઊભો રહી જાય તો શ્રીજી મહારાજ આવડા મોટા મળ્યા. તે મહારાજના આપેલા વર્તમાન તમારા ગ્રહસ્થના તમારી માટે, અમારા સાધુના અમારી માટે. આ શિક્ષાવતરી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ ને, ક્યાં શ્રીજી મહારાજે એટલું કડક કર્યું, બહુ સરળ ને બહુ સહેલું રાખ્યું, બધાથી પડે એવું રાખ્યું, સહેજે પડે એવું રાખ્યું. સુખરૂપ છે ભગવાનની આજ્ઞાઓ બધી, સુખરૂપ છે, દુઃખરૂપ નથી, સુખરૂપ છે. આજે અમારી માટે અમારા 5 વર્તમાન છે એ અમારું કવચ છે. કવચ, એ કવચની અંદર રહીએ ને. આ કળિયુગ અત્યારે આવો છે ને, આ કળિયુગ ભયાનકમાં ભયાનક નૃત્ય કરે ને. આ તો 5000 વર્ષનો અત્યારે હજુ તો થયો છે, હજુ તો 4,32,000 વર્ષ સુધી આ રમવાનો છે. તો એટલા વર્ષ રમતો હોય ને, થનગનતો હોય ને કળિયુગ ખરેખરો, તો એ જો આ 5 કવચની અંદર અમે રહીએ અને તમારા 5 કવચમાં તમે રહો, માયાની કોઈ તાકાત નહીં કંઈ કરી શકે. માયા તો ત્યારે જ સમર્થ બને છે કે જ્યારે આપણે આ 5 કવચને જાતે તોડીએ, ઓલાને બોલાવીએ ને આને કાઢીએ, નિષ્કામને ધક્કો મારીએ એટલે કામ આવે, નિર્લોભને ધક્કો મારીએ એટલે લોભ આવે, નિર્માણને ધક્કો મારીએ એટલે માન આવે. હવે આ બધું આવે આવે એટલે કવચ તૂટ્યા, કવચ તૂટ્યા એટલે મર્યા વિના ના રહીએ. ગમે એવો બચાવવા વાળો હોય તોય ચોક્કસ મરવાના, અને 5 કવચ જો અકબંધ હોય તો ગમે એવી માયા નાચશે તો એ વાળ વાંકો નહીં કરે. આ શ્રીજી મહારાજનું વરદાન જ છે આની અંદર. એ આપણા મોટા મોટા સત્પુરુષોએ આ 5 વર્તમાનને જાળવ્યા છે, અને 5 વર્તમાન એ આપણને આપે છે એટલે જ આપણા ટકે છે. મોટાની દ્રષ્ટિ વડે 5 વર્તમાનો ટકે.
અત્યારે સત્સંગમાં જે ગુરુઓ છે તેમને તે નિષ્કામાદી પાંચ નિયમોને મિત્ર કરીને રાખ્યા છે. ઓલા અધર્મી ગુરુએ કાઢી મૂક્યા અને ધર્મિષ્ઠ ગુરુઓએ એ લોકોને પોતાના મિત્ર તરીકે રાખ્યા. અને શ્રીજી મહારાજ પણ ગરડા અંત્ય પ્રકરણના 27મા વચનોમાં એમ કહે છે કે જ્યાં નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ ને નિષ્ને આ પાંચ વર્તમાન જે સંતને વિશે દેખાય ત્યારે એમ માનવું કે એ સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. આવું નક્કી કરીને એ સંતના વચનથી ભગવાનનો નિશ્ચય કરવો એને નિશ્ચય કહીએ. આવો શ્રીજી મહારાજે નિશ્ચયની વ્યાખ્યા કરી છે. અને ભગવાનને મળેલા સાધુ કોણ? આપણને કેમ ખબર પડે કે આ સાધુ ભગવાનને મળેલા છે? ભગવાનને મળેલા સાધુનો આશરો કરે ત્યારે કલ્યાણ થાય. આવું વર્તાલનું 10મું વચનામૃત કહે છે. જેને કલ્યાણી છું એને ભગવાનને મળવું, કાં તો ફેસ ટુ ફેસ ભગવાનને મળી જવું. મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે તો જ વાતચીત કરે. જો એવા ભગવાન ન મળે તો ભગવાનને મળેલા સાધુને મળવું. અને એવા સાધુ પણ જ્યારે ના મળે ત્યારે ભગવાનની મૂર્તિનો આશરો કરવો. પહેલાં ભગવાન, પછી ભગવાનને મળેલા સાધુ, અને પછી ભગવાનની મૂર્તિનો આશરો કરવો. જોડાવાનું તો મૂર્તિમાં જ છે, ધ્યેય મૂર્તિ જ છે, ધ્યેય ભગવાન જ છે. પણ ભગવાન પછી ભગવાનને મળેલા સાધુ, આવો ઓપ્શન ભગવાને આપ્યો. તો ભગવાનને મળેલા સાધુ કોણ? શ્રીજી મહારાજને તો મુક્તાનંદ સ્વામી મળ્યા હતા, ગોપાળાનંદ સ્વામી મળ્યા હતા, નિત્યાનંદ સ્વામી મળ્યા હતા. હવે એ તો બધા અત્યારે લો ગોતવા નીકળો તો દર્શન આપે છે, બોલતા નથી, દર્શન આપે છે. તો મળેલા કોણ? એની માટે ગરડા અંત્યનું 27મું વચનામૃત મહારાજ કહે છે આ પાંચ વર્તમાન જેમાં દેખાય એ ભગવાનને મળેલા સાધુ, એને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. સંબંધ વિના એ થાય જ નહીં, સંબંધ હોય તો જ એ પાંચ વર્તમાન પડે. અને એવા સાધુનો જે આશ્રય કરે, આશરો કરે, એને ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની મૂર્તિમાં હેત થાય, અને ભગવાનની મૂર્તિમાં હેત થાય એટલે એનો મોક્ષ થાય. અત્યારે સત્સંગમાં જે ગુરુઓ છે એમને નિષ્કામાદી પાંચ નિયમોને મિત્ર કરીને રાખ્યા છે. નિષ્કામાદી જે પાંચ નિયમ વર્તમાન છે તે મહાન યશસ્વી છે. સત્સંગના નિયમરૂપી કોટમાં એ પાંચ નિયમ વર્તમાન રહ્યા છે એટલે સત્સંગનો કોટ ક્યારેય ડગે નહીં. પાંચ વર્તમાન નિયમોને લીધે સત્સંગનો કોટ અત્યારે નિર્ભય છે તે ક્યારેય ડગે એવો નથી. આ પાંચ વર્તમાન જ્યાં છે ને ત્યાં એનો કિલ્લો છે. આ પાંચ વર્તમાન છે કવચ, કોઈ દી પાયો ડગે નહીં. આ પાંચમાં ફેર પડે એટલે પાયો ડગે, પણ આ પાંચમાં જે દી ફેર ના પડવા દઈએ. તમે તમારા પાંચ વર્તમાન છે દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં, વટલાવવું નહીં. આ પાંચ તમે પકડી રાખો ને એટલે માયા કોઈ દી તમારામાં ના પ્રવેશે. અને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિષ્ને આ પાંચ અમે પકડી રાખીએ ને એટલે અમારા માયા ના પ્રવેશે. આ પાંચને તમારે પકડવાના, પાંચને અમારે પકડવાના. આ કિલ્લાની અંદર રહેવાનું તો કોઈ દી ડગે નહીં, નિર્ભય રહે. નિષ્કામાદી પાંચ વર્તમાન નિયમરૂપ અદ્વિતીય યોદ્ધા છે તેથી કામાદી અંતઃશત્રુઓનો બોધ લાગે નહીં, અર્થાત પ્રવેશ થઈ શકે નહીં. કામને જમપુરીમાં લઈ જનારો પૂરો અંતઃશત્રુ જાણીને નિષ્કામ વર્તમાન તેનાથી દૂર રહે છે. એટલે કહેવાનો અર્થ કે જેને નિષ્કામી વર્તમાન છે એ કામને જમપુરીમાં લઈ જવાવાળો બહુ મોટો સેવક જાણે છે એટલે એનાથી દૂર રહે. ભય લાગે તો દૂર રહે ને, જેને બીકદ નથી એ તેની નજીક જવાના, પણ જેને ભય લાગે છે એનાથી દૂર જાય. નિષ્કુળાનંદ સ્વામી કેવા? નિષ્કુળાનંદ સ્વામી એવા કે એને મહારાજે એવું કીધું કે નિષ્કુળાનંદ સ્વામી અને મયારામ ભટ્ટ આ એવા છે કે એને એકાંતમાં મૂળજી બ્રહ્મચારી આ ત્રણ એવા છે કે એને એકાંતમાં સ્ત્રીનો યોગ થાય તો પણ એમાં ફેર ના પડે એવા છે આ ત્રણ. શ્રીજી મહારાજ કોને સિક્કો મારે? બહુ મજબૂત હોય તો એનો સિક્કો મળે, બાકી શ્રીજી મહારાજનો તો બહુ અઘરું કામ. શ્રીજી મહારાજ તો ચોખ્ખું કહી દે, મહારાજ કે અમે અમારા અંતર બાજુ જોયું અને આ મોટા મોટા પરમહંસને મોટી મોટી બાઈઓ બાજુ જોયું, મધ્યનું 56મું. મહારાજ કે અમને એમ જણાયું કે આ આવડા મોટા છે તો એ અંતે પાયો કાચો, આવડા મોટા છે તો એ અંતે પાયો
હવે મોટાનું મહારાજ આમ કહી દે એટલે મહારાજ પાસે સર્ટી લેવું બહુ અઘરું છે. એ એવું ના કે કોકને બળ આપવા કહી દે, ના ના આને કંઈ થાય એવું નથી, એમ નહીં, એમ કે હારો છે એમ કે, પણ આને કંઈ થાય જ નહીં એમ જે કેવડાવું એ તો બહુ અઘરું. એમાં નિષ્કુળાંશોનું નામ બોલ્યા મહારાજ. તો પણ નિષ્કુળાંશ સ્વામીને મહારાજે એક વખત હાથની અંદર એક રાણી સિક્કો રાખ્યો. મહારાજે એવો નિયમ આપેલો સંતોને, એકવાર એવું વર્તમાન ફેર્યું હતું કે મહારાજે એક રાણી સિક્કો મુકાવેલો ખાડામાં ટોયલેટ જવાની જગ્યામાં, અને એની ઉપર સંતોને વિષ્ટા કરવાની, સિક્કો મૂકવાનો અને એની ઉપર વિષ્ટા કરવાની, એટલે કે તમારી માટે ધન છે એ વિષ્ટા જેવું છે. આવું શ્રીજી મહારાજને સંતોના માનસમાં ફેટ કરવું હતું. એટલે મહારાજ આવો વર્તમાનને પ્રકરણો ફેરવ્યા કરતા, એવું પ્રકરણ મહારાજે ફેરવેલું. એટલે રૂપિયા ઉપર તો વિષ્ટા કરેલી, અને સંતો કોઈ દી રૂપિયાને અડે નહીં, સાધુ કોઈ દી રૂપિયાને ના અડે. એટલે કરન્સી કોઈ પણ હોય, પછી રૂપિયાને ના અડે ડોલરને અડવું એમ નહીં, બાકી કે રૂપિયા અડવાની ના છે, ડોલરને ક્યાં ના છે, પાઉન્ડને તો અડાય છે. કરન્સી કોઈ પણ ચલની નાનું છે એને સાધુ ટચ ના કરે, તો એને કોઈ દિવસ હાથો હાથ ના લે. હવે સંતોને મહારાજ એવી વિષ્ટા કરાવેલી એટલે નિષ્કુળાંશ સ્વામીને મહારાજે કહ્યું, સ્વામી આવે ને, સ્વામી મોઢું ખોલો કે મારે તમને મોઢામાં પ્રસાદ દેવો છે. નિષ્કુળાંશ સ્વામી કે મહારાજ હાથ ખોલો પહેલાં, તમારો હાથ ખોલો, શું પ્રસાદ છે. હવે મહારાજ કે અમે સીધા મોઢામાં પ્રસાદ દઈને પૂછ્યા શું કરો છો, હું છે ખોલો. ત્યારે નિષ્કુળાંશ સ્વામી કે હું એમ ના ખોલું મહારાજ, હું આખો પ્રસાદીનો જ છું, તમે કહો હાથમાં છે હું એકો બતાવો પહેલાં. ત્યારે સુરા ખાચર બેઠેલા ને, તે સુરા ખાચર કે આ નિષ્કુળાંશ સ્વામી આમના આવા ના આવા કે મને કે તમના મોઢું ખોલું. હું તો નિષ્કુળાંશ સ્વામી કે તમારે જોઈ તો ભગત પ્રસાદ લઈ લો, બાકી હું તો હાથ ખોલ્યા વિના મોઢામાં મૂકવાનો નથી, હું આખો પ્રસાદીનો છું. અને ત્યારે મહારાજે આમ હાથ ખોલ્યો, અંદર રાણી સિક્કો હતો. અને ત્યારે નિષ્કુળાંશ સ્વામી કે મહારાજ જેની ઉપર વિષ્ટા કરાવી એ વિષ્ટા મોઢામાં નાખવી હતી કે અમારા, આ તો વિષ્ટા છે અમારી માટે, અને મોઢામાં નાખવી હતી મહારાજ. અને ત્યારે શ્રીજી મહારાજ રાજી થઈ ગયા, નિષ્કુળાંશ સ્વામીને ભેટી પડ્યા. નિષ્કુળાંશ સ્વામીને મહારાજ કહે છે આખી સભા મધ્ય, અમારા ડગાવ્યા જે ના ડગે એ કાળ કર્મણે માયાના ડગાવ્યા ડગતા હશે. આની ઉપર ભગવાન રાજી થાય. સ્વામી એકવાર ઊભા હતા, પાછળ ભાઈઓની સભા હતી. મહારાજ કે સ્વામી આમ અમારી હામું જો ને, કે હામું જો, આંખો બંધ કરીને ક્યાં બેઠા. મહારાજ હું અંતરમાં જોઉં છું કે આંખ ખોલે જ નહીં. મહારાજ કે સ્વામી આમ હામું જોવો, અમારી અમારી આજ્ઞા છે. સ્વામી કે મહારાજ હું આંખ બંધ જ રાખીશ, તમારે જો મહારાજ આંખ ખોલે તો તમે આમ ફરી જાઓ. મહારાજ કે સ્વામી અમને ફેરવાનું કહો છો, તમારે ફરવાનું, પણ મહારાજ હું આંખ તો નહીં જ ખોલું. કેમ કે મહારાજ જો હું આંખ ખોલીને તમારા દર્શન કરું, મેં દર્શન તો કરી લીધા છે હવારના, એટલે અંદર સ્મૃતિ રાખીને બેઠો છું, આંખ ખોલું તો તમારી ભેડા બાઈઓના દર્શન થાય. અને મહારાજ મારે એ કરવું નથી. મહારાજ કે વિમુખ કરશું. ત્યારે કે મહારાજ તમારો કર્યો વિમુખ થઈશ, પણ બાઈઓના મોઢા જોઈને મારે વિમુખ નથી થવું. કેવી સ્વામીની સમજણ! વર્તમાનને જાળવવા માટે સંતોએ કેટલી મહેનત કરી. એક એક વર્તમાન પૂર્વે સંતોએ કરી, આજે ગુરુજી જેવા મોટા સત્પુરુષે શું વર્તમાનને જાળવવા મહેનત નથી કરી. કંડારી ગુરુકુળની શરૂઆત જે દી કરી છે, તે દિવસે ગુરુજી પાસે ગાડી નહોતી. ગુરુજી અહીં પોતે જ કહેતા હતા ને, કશું નહોતું, ટ્રકોમાં ફરતા હતા, ટ્રકોમાં ફરતા હતા, ટ્રકને હાથ લગાવવાનો. કારણ કે બસમાં બેસે તો બસની અંદર બધું ભેગું હોય, એટલે રોજ ઉપવાસના ઉપવાસ જ આવે. ટ્રકની અંદર પેલા શીખ લોકોને કે ભાઈ પાછળ કોઈને બેસાડતા નહીં, તો એમાં બે કેબિનમાં બેસી જાય બે સાધુ, ગુરુજી સાથે એક જોડમાં લઈને નીકળ્યા હોય. એ હારે એ કેબિનમાં બેસીને બે હરિભગત હારે હોય નીકળે. રાત્રે ટ્રકમાં બેઠા હોય. આજે ગુરુજી સાથે ફરેલા હરિભક્તો કંડારી ગામના ઉંમરવાળા સાક્ષી છે, જે ફરેલા છે, એ લોકોના મોઢેથી મેં સાંભળ્યું કે રાત્રે બેઠા હોય,
અગિયાર વાગે અમે ટ્રકમાં ચડ્યા હોય, કંડારી પહોંચવાના હોય રાતે 3 વાગે, અને આ બાજુ વાપીથી બેઠા હોય ત્યાં તો પેલો સિંગલ હાઈવે હતો, એક જ જઈને એક આવે એટલે બહુ વાર લાગે, તો કે એમાં બેઠા હોય તો રાતે 1 વાગે પેલો ટ્રકવાળો ક્યાંક ઊભી રાખે લોભના કારણે, કે કોઈ કોઈ તો બેસી જાઓ પાછળ કેબિનમાં, ભાઈઓ હોય તો હવે પાછળ પેલી ટ્રોલીમાં બેહાડે, પણ કે ગુરુજીને તરત જ ગંધાઈ જાય કે કંઈક છે આને ટ્રક ઊભી રાખી એટલે, એટલે એમની નજર હોય કે શું કરે છે, એટલે ત્યાં ત્યાં રસ્તા વચ્ચે ઉતરી જાય બિસ્તરા લઈને. એ કે અમને તો બીક લાગે કે અડધી રાતે રોડ ઉપર આવી રીતે ઉતરી જવાનું, પણ એમને એવી ખબર પડી કે પાછળ ટ્રોલીમાં કોઈ લેડી જ બેસાડી છે એટલે એ બિસ્તરા લઈને એઠા ઉતરી જાય. કે આપણે કહે સ્વામી પણ, તો કે ના અહીંયા આગળ ઉભા રહીશું આપણે, બીજી ટ્રક આવે એની વેઇટ કરશું. આ બધું એમ સ્થપાયું છે. ગુરુજી કે ના બધા ગાડીઓ જન્મે એને શું ખબર હોય, એને શું ખબર હોય, આ બધું એમ સ્થપાયું છે. આ લોયાધામ પરિવાર એના મૂળિયા તેદી નખાતા હતા, એ ટ્રકમાં ફરતા હતા ને તે દિવસે, એને ટ્રકો નહોતી ને તે દિવસે મૂળિયા નખાયા છે. આનું મૂળ તો ન્યા છે. અત્યારે આ તો ફળ ને ફૂલ લાગે છે, આપણે સીધા ફળ ફૂલની ડાળીઓ પર બેઠા છે એટલે ના ખબર હોય, પણ મોટાના આવા ઇતિહાસ હોય તો એ શા માટે, એક વર્તમાન પાડવા માટે, શ્રીજી મહારાજને એક વર્તમાન પાડવા માટે. બીજી બધી મુસાફરીઓ બહુ સુગમ હોય બસ આદિકની, તો પણ ટ્રકોમાં ભરવાનું વર્તમાન પાડવા માટે, અને અડધી રાતે વર્તમાન પાડવા માટે ઉતરી જવાનું ટ્રકની હેઠે કોઈ પણ જગ્યાએ. એ જે વાત કરવા વાળા છે ને હજુ સેકન્ડારીકામાં મોજુદ, એમ કે યારું અમને બીક લાગે રસ્તા વચ્ચે, એવી જગ્યાઓ હોય કે બધી બાજુ પર કોઈ માણસની અવર જવર ન હોય ને કાંઈ ના હોય, ને આ તો અડધા રસ્તે ઉતરી જાય, ત્યારે તો 5,000 રૂપિયા કે 2,000 રૂપિયા આરે હોય ને તો એમ આપણને લાગે કે બહુ રૂપિયા છે એ વખતે, તો કે 2,000 રૂપિયા લઈને ઉતર્યા એક તો હેઠા કોઈ હોય ને હારો કોઈ લૂંટી જાય તો, પણ કે એમને કશી બીક નહીં, એ તો ઉતરી જ જાય, બસ બેઠા રહેવાનું કે આપણે હવાર સુધી. એક વર્તમાન પાડવા માટે સત્પુરુષો આવા વર્તમાનનું જતન કરીને ઠેક અહીં સુધી લઈને આવ્યા હોય ને, ત્યારે આપણે જે ધર્મ નિયમ પાડીએ તો પાપા પગલી જ પાડીએ, એમાં પાછા આપણે કહીએ આટલું થાય અને આટલું ના થાય બોલો, અને મોટાએ બધી પરિસ્થિતિમાં બધા જ ધર્મ નિયમ પાડ્યા, બધા જ વર્તમાન પાડ્યા, કોઈ આજ્ઞાઓ ક્યાંય લોપી નહીં, એ કેવી રીતે થયું હશે, કેટલું અઘરું પડ્યું છે, કેટલું અઘરું. હજુ ગુરુજી સાથે હું ફર્યો છું એ વિદેશમાં, ત્યારે મેં જોયું છે કે કેટલા ઘેર તો અમે રસોઈ બનાવેલી મૂકી નીકળીએ છીએ, રસોઈ બની ગઈ હોય, અમે પૂછ્યું હોય પેલા ઘર ચોખ્ખું બધું ચોખ્ખું જ છે કે, પછી નીકળે કઈક અંદરથી બની ગઈ હોય એવી ને એવી મૂકીને નીકળી ગયા છે. તો એના આગલા 10-15 વર્ષ પહેલા ગુરુજી જયારે પોતે એકલા ફર્યા હોય સંતોન લઈને, એ સમયે કેટલી તકલીફ હોય અને કેવી કેવી હોય. આજે તો લોયાધામ પરિવારની અંદર જ જવાનું થાય, પણ તેદી કેવું હોય, અને તેદી વર્તમાન જાળવ્યા, તેદી નિયમ જાળવ્યા, તેદી ધર્મ જાળવ્યો, એવા મોટા સત્પુરુષના આશરે વર્તમાનો રહે, અને એના આશરે આપણે રહીએ તે વર્તમાન આપણામાં આવે, એ તો પાળવું કોઈને ગમતું નથી, ગમતું નથી. આજે કેટલા બધા સમુદાય એવા છે કે ત્યાં જાઓ ને તો કોઈ કહે નહીં કે આ પાળજો, ખાલી તમે સરસ સેવા આપો ને એટલે બહુ થઈ ગયું, એમાં જ તમારું કલ્યાણ. સેવા આપો બસ, પક્ષ રાખો, ધન આપો, તનથી સેવા આપો પૂરું. હા, એ પ્રકારનો હોય કે જે નથી કરી શકે એવો, તો એને પહેલાં બળ આપવા એમ જ કરવું પડે, પણ એટલેથી જ વ્યક્તિને અટકાવી દેવાય નહીં, એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ ધર્મના જે શ્રીજી મહારાજને જે ગમે છે એવો તો એને બનાવવો જ પડે. હા, કોઈની કેપેસિટી શરૂઆતમાં ના હોય એટલે સંતો એવું કે કંઈ નહીં, તમે થોડું ડુંગળી લસણ ખાવ છો ને વાંધો નહીં, ચાંદલો કરજો, 2 માળા તો કરજો જ, પણ એનો અર્થ એ નથી કે સંતોને એને ત્યાં ત્યાં રાખવો છે, સંતોને તો એને ઠેક એકાંતિક બનાવવો છે. ગુણાતીતાનંદ છે કે માખીની માખી જેવા જીવને સૂર્ય જેવો કરવો છે, દાખલા વિના કેમ થાય, પણ સંતોની નજરમાં હોય, પણ કે બસ હવે ભલે ખાતો પીતો કાંઈ નહીં, રૂપિયા આપે છે ને સેવા આપે, હવે ભલે ખાતો પીતો વાંધો નહીં, એમ ના કરે, એને પૂછ્યા કરે કે હવે ભગત 2 વર્ષ થઈ ગયા, હવે તો થોડું હવે કંઈક આપણે અપગ્રેડ ના કરવું પડે, તમને બધાને પોતપોતાના જીવનમાં જે આમ ડાઉન હશો ત્યાંથી અપ ગયા હશો, તમને ખબર હશે કે સંતો પહેલાં થોડુંક આપશે, આપણી રૂચિની સેવા આપશે, એમ કરતાં 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 ધીરે 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 એક એક સ્ક્રૂ પેલો સ્ક્રૂ ચડાવવો હોય ને
તેને શું કરે, એક આંટો આમ ચડાવે, પેલો સ્ક્રૂ તો હારો કે આમ એકવાર આમ મશીન લગાવે એટલે ફિટ થઈ જાય, પણ સંતો શું કરે, એક આંટો આમ ફેરવે, પછી લાગે કે ના ટાઈટ થઈ જાય એવું છે તો પાછા દોડવાઈ જશે તો પાછો ઢીલો કરી દે, એમ લાગે કે ના ના હારું આને મેં અત્યારે વધારે કહી દીધું ને હારું કાલથી બંધ થશે, તો પછી પાછા કે ના ના ભગત એવું નહોતું, આ તો જો થઈ શકે તો હું મારે જાતે કહીશ, વાંધો નહીં ઢીલો કરો ભાઈ, ઢીલો કરો, હજુ વાર છે, 2018 થઈ છે, હજુ 2019ની વેઇટ કરો ભાઈ, 2019ને જાન્યુઆરીમાં ફરીથી પાછો આમ આંટો ચડાવવા મહેનત કરે, હારું હજુ ટાઈટ પડે, રહેવા દો, પંચાબદી આવો દો, વેઇટ કરે અને ધીરે ધીરે ધીરે, પણ એનો ટાર્ગેટ હોય કે આને ચડાવી દેવો છે, આખો ચડાવી દેવો છે, પછી ચડે ના ચડે ભગવાનની ઈચ્છા પૂરેપૂરો, પણ એવો લક્ષ હોય, પણ એને અટકાવી ના દે, એ ધર્મ નિયમની જે વર્તમાનો છે કોર્ટ છે. જ્યાં ક્રોધ છે, નિષ્કામાદી 5 વર્તમાન નિયરૂપ અદ્વિતીય યોદ્ધા છે, જ્યાં ક્રોધ હોય ત્યાં નિર્માણ વર્તમાન ન રહે. નિર્માણ વર્તમાન સાધુનું, નિર્માની વર્તમાન એટલે કોઈ અજ્ઞાની જીવ અપમાન કરી જાય તો પણ એને સામો જવાબ દેવો નહીં અને એનું ભૂંડું થાય એવું ચિંતવન પણ કરવું નહીં, આ નિર્માની વર્તમાન સાધુનું છે. કેટલું અઘરું, પણ ઓલાને કે જો આ તો ભગવા પહેર્યા છે, નહીં તો છે ને એ નિર્માની વર્તમાન નથી, હા આ તો ભગવા પહેર્યા છે, બાકી તું ક્યાં ગામનો પટેલ, હું આ ગામનો પટેલ, એમ આવી જઈએ, એ નિર્માની વર્તમાન નહીં. નિર્માની વર્તમાન એ સમર્થકા ઝરણા કરે, ધારે ધારે તો ઓલાને હતો નહોતો કરી દે એવી તાકાતવાળા હોય બધી રીતે, તો પણ કાંઈ નહીં, મારી ભૂલ છે, બસ હવે નહીં કરીએ, એ નિર્માની વર્તમાન. ગુણાદિતાનંદ સ્વામી ગોખરવાડા ગામમાં ઓલા પટેલને કીધું, પગ ધોઈને આવો ને, કાદવવાળા પગ છે, તે પટેલ ગયો તે ગયો, આવ્યો જ નહીં પગ ધોઈને પાછો, સ્વામી દંડવટ કરીને માફી માગવા ગયા કે મારી ભૂલ થઈ ગઈ, અને નિર્માની વર્તમાન કહેવાય, નિર્માની વર્તમાન કહેવાય. ગુરુજીના જીવનમાં આવા નિર્માની વર્તમાનના પ્રસંગો લખવા બેહો ને તો હજારોની સંખ્યામાં લખાય. તમને લાઈવ હમણાં જ નહોતું, એક દિવસ એક કથા કરતા હતા અને વચ્ચે કેમ થઈ ગયું બરાબર, પણ ગુરુજીનું નિર્માની વર્તમાન કેવું, મોઢાની રેખા બદલાઈ, મોઢાની રેખાઈ બદલાઈ ગુરુજીની, કે મને સભા વચ્ચે કોઈ આમ કીધું કે આમ પૂછ્યું કે મારી વાતને ઇગ્નોર કરી નાખી કે મારી વાતને ન સ્વીકારી, એવું કોઈ જગ્યાએ કોઈ ભાવમાં દેખાયું, હસતા હસતા કાંઈ નહીં, એવું હસતા હસતા, આ તો સામાન્ય હતું, રમૂજ જેવું હતું, પણ એનાથી ભયાનક દ્રશ્યો એમના જીવનમાં બન્યા છે, કેટલા બધા. અને ધારે એવું કરાવી શકે એટલી શક્તિ હોય છતાં પણ કાંઈ નહીં, એના રસ્તે આપણે આપણા રસ્તે, જીવ જીવ છે, આપણે છીએ, આપણે સાધુ છીએ, એનું ચિંતવન નહીં કરવાનું. કોઈ દિવસ કોઈ સંતોએ આવેગમાં આવીને કહી દીધું ને ગુરુજી આવું તો ના કરવું જોઈએ ને, ભગવાનની મરજીથી થતું હશે ને, આપણે ભગવાન છીએ, ભગવાનને ભગવાનનું કાર્ય કરવા દો, આપણે આપણું કાર્ય કરો, જે કરાવે છે એ મારા મહારાજ કરાવે છે, મોટાને આવું હોય એટલે એની પાસે નિર્માની વર્તમાન અકબંધ રહે. નિર્માની થવું એટલે બહુ અઘરી વાત છે, કોઈ અપમાન કરે તો પણ એનો પ્રત્યુત્તર ના આપવો બહુ મોટી વાત છે, એ મોટા પુરુષોમાં મોટા સાધુમાં હોય એવું છે. જ્યાં લોભ હોય ત્યાં નિર્લોભ વર્તમાન રહે નહીં, જ્યાં લોભ હોય ત્યાં નિર્લોભી વર્તમાન કેવી રીતે રહે, તે તો લોભથી દૂર જઈને વસે. જ્યાં રસાસ્વાદ હોય ત્યાં નિસ્વાદ વર્તમાન રહે નહીં, પણ જ્યાં ભગવાનનો સ્વાદ હોય ત્યાં જોરાઈએ રહે છે. જ્યાં સ્નેહ હોય ત્યાં નિસ્નેહ વર્તમાન રહે નહીં, તે તો એનાથી દૂર જ ભાગી જાય. નિસ્નેહ વર્તમાન, પોતાના દેહના સંબંધી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં, કોઈ પણ એના સુખ કે દુઃખની અંદર ભાગીદાર ન થવું. ભગવાનનો સાચો સાધુ હોય ને એને પોતાના સગા વાલા, માતા પિતા, ભાઈ બહેન, કંઈ પણ એના દીકરા દીકરીઓ, મામા મામી, કાકા કાકી, જે કાંઈ હોય, શું કરે છે, કેમ કરે છે, દુઃખી છે, સુખી છે, દવાખાને છે કે લગ્નમાં છે કે મરણમાં છે, એની કોઈ સમાચાર, એની કોઈ જાણવાની ઈચ્છા, એ કોઈ પ્રકારની, એને કોઈ પણ પ્રકારની મદદ કરવાની ઈચ્છા, એ દુઃખી છે તેને મદદ કરું, નિસ્નેહી વર્તમાન જેની પાસે પાકું છે ને એવા સાધુને કાંઈ ખબર ના હોય, એને જાણવાની પણ ઈચ્છા ના કરે, એ તો બસ સંસાર માટે આંખ જેની બંધ થઈ ગઈ એ સાચો સાધુ છે.
સંસારી જેના ઘરમાં જન્મ્યો એના ઘર માટે સદાય ને માટે જે મરી ગયો એ નિસ્નેહી સાધુ થઈ શકે. અને એવું ભગવાન શ્રીહરિના મોટા મોટા સંતો પાસે આવું વર્તમાન છે, નિસ્નેહી વર્તમાન. નિષ્કુળાન સ્વામી તમે વિચારો ખરા, મહારાજે ભૂમિયા તરીકે લીધા અને આધોઈ ગામની અંદર મહારાજે ભગવા સીધા પહેરાવી દીધા, ઇન્સ્ટન્ટ સરપ્રાઈઝ ભગવા. અહીં અમેરિકામાં સરપ્રાઈઝ હોય છે ને એમ નિષ્કુળાન સ્વામીને મહારાજે સરપ્રાઈઝ આપીને સાધુ કર્યા છે. તમારા સાસરાના ગામમાં ભિક્ષા માગવા જાઓ તો કે મહારાજ અહીં તો મારું સાસરાના ગામ, અહીં જવાતું હશે ના ઓળખાય એવા કરી દઈએ, કે ઘેરુંથી રંગી દીધા કપડાં, જાઓ કે આવે, માથે મૂંડો કરાવી નાખ્યો. નિષ્કુળાનંદ ગયા તો ઘરવાળી ન્યા જ હતી બે છોકરાને લઈને પિયરમાં જ, આમ જોયું બરાબર મોઢું ઓળખ્યું, ભલે ને મૂંડો કરાયો તો પણ કંઈ ફેસ બદલાઈ જાય, ઓળખ્યા કે આ તો આપણા જ છે ભાઈ. તે સીધા બે છોકરા પગમાં નાખ્યા કે આનું શું કરવાનું છે. નિષ્કુળન સંકે તારે જે કરવું એ કરજે, ભિક્ષા આપવી હોય તો આપણે તો બીજે ઘેર જઉં છું, ભિક્ષા લેવા આવ્યો છું કે હા મો ના જોયું. આ નિસ્નેહી વર્તમાન, નિસ્નેહી વર્તમાન. સંતોના જે પાંચ વર્તમાન છે ને એ પાંચ વર્તમાનનો કોઈ સારી રીતે અભ્યાસ કરે અને જ્યારે સંતોમાં એ વર્તમાનના દર્શન કરે, આ બે જ વસ્તુ કરે ને, ભગવાન આ પૃથ્વી પર છે કે નહીં, બ્રહ્માંડમાં છે કે નહીં, બ્રહ્માંડની પર છે કે નહીં, પ્રશ્ન જ ના પૂછવાનો રહે. ભગવાન છે છે ને છે, જો ભગવાન હોય તો જ આવું થાય, નહીં તો થાય જ કેમ, થાય જ કેમ. આજે આ બધો સત્સંગ, આવો સમુદાય, આ મહિનો મહિનો આ કથા વાર્તા, એ મહારાજ જો પ્રત્યક્ષ ના હોય, સત્પુરુષ જો પ્રત્યક્ષ ના હોય તો શક્ય બને જ નહીં. કેમ બને? બને જ નહીં. પણ ઘુવડ હોય ને એને તમે ગમે એટલા સૂર્ય 100 મૂકી દો ને તો ઘુવડ શું કે? ઘુવડને કહો ભાઈ સૂર્ય જેવું કોઈ તત્વ ખરું, તો કે મારી માટે સૂર્ય જેવું કોઈ તત્વ છે જ નહીં. એને તો રાત પડે ને ત્યાર લાગે કંઈક છે, દુનિયા આવે છે એમ. એમ જગતના જીવ જે છે ને ઘુવડ જેવા છે, હૂતા છે, એને કાંઈ ખબર નથી. ભગવાન, ભગવાનના સત્પુરુષ કેટલી દુનિયા ઊંઘે છે જો ખરા. ગીતા જે કહે છે, જે બાજુ ભગવાનનો ભક્ત જાગ્યો છે એ બાજુ જગત આખું હૂતું છે, દેખાય છે આપણને. આ જગતને ક્યાં હા પડે છે? ભગવાન છે, સત્પુરુષ છે, ક્યાં હા પડે છે? એને તો બસ જિંદગી મળી છે, ભોગવી લો, હારામ હારી ગાડીઓ ફેરવી લો, હારામ હારા બંગલા બધું જ ભોગવી લો, કંઈ બાકી જ ના રાખશો. દુનિયાના આવા વિચારો છે, આવા વિચારો છે. અને ભગવાનના ભગતને કેવા વિચારો છે? જન્મ સુધારી લો, છેલ્લો જન્મ કરી લો, અંતકાળના અંતિમ શ્વાસ ચાલતા હોય ત્યારે મહારાજ અને સાધુ આવે કે હાલ ભાઈ અક્ષરધામમાં, એને એવા સંકલ્પને વિચારો છે, ઓલાને આવા સંકલ્પને વિચારો છે. આટલો ફેર છે. સત્સંગથી આ બધું થાય છે. જ્યાં રસાસ્વાદ હોય ત્યાં નિસ્વાદ વર્તમાન રહે નહીં, અને જ્યાં માનરૂપ દોષ હોય ત્યાં નિર્માણ વર્તમાન રહે નહીં. એ પાંચ અંતઃશત્રુ અને પાંચ વર્તમાન નિયમો ક્યારેય એક સાથે ભેડા રહે નહીં. જેમ રાત અને દિવસ ભેડા દેખાતા નથી, તેમ સત્સંગ અને કુસંગ એક સાથે સોહાતા નથી. કામ છે ત્યાં નિષ્કામ નથી, માન છે ત્યાં નિર્માણ નથી, લોભ છે ત્યાં નિર્લોભ નથી, સ્નેહ છે ત્યાં નિસ્નેહ નથી, સ્વાદ છે ત્યાં નિસ્વાદ નથી. કોઈ દિવસે ભેગું રહે જ નહીં. પાંચ કુસંગ છે, પાંચ સત્સંગ છે. અને નિષ્કામ વર્તમાન આદિક સત્સંગના મિત્રો આવીને રહે છે, કારણ કે પાંચ વર્તમાન ધર્મરૂપ છે અને મોક્ષરૂપ છે. જ્યાં કુસંગ દેખાય છે ત્યાં કામ આદિ પાંચ અંતઃશત્રુઓ રહેતા હોય છે, કારણ કે પાંચ અધર્મરૂપ અને પાપરૂપ છે. જેવું દેખાતું હતું એવું લોકો પરસ્પર બોલતા હતા. આ તો નડિયાદના લોકો વાતો કરે છે, એ બધું લખ્યું સ્વામીએ. પછી લોકો કેસરયુક્ત ચંદન આદિ ઉપચારોથી શ્રીહરિની પૂજા કરતા હતા. નડિયાદમાં ઘણા મોટા માણસો પણ સત્સંગી થયા હતા. એમણે બજારોને સુંદર રીતે શણગારી હતી. ઠેક ઠેકાણે કેળના સ્તંભ રોપાવી દીધા હતા. નડિયાદમાં અપાર ભાવિક લોકો હતા. તેઓ સાર અસારના વિવેકવાળા હતા. ત્યાં પ્રત્યેક વર્ણના લોકો ટોળા મળીને પોતપોતાના સમાજમાં ઊભા હતા. સ્ત્રીઓનો સમુદાય એકત્ર થયેલો દેખાતો હતો. ચાર ચાર ને પાંચ પાંચ માળના ભવનો માણસોની ભીડથી ભર્યા હતા. વિવિધ પ્રકારના સોનેરી વસ્ત્રને અપાર ઘરેના પહેરીને બધાય આવ્યા હતા. સ્ત્રીઓ ભવનોને હરેક દરવાજે અને ગોખમાં મોતીના થાળે ભરીને ઊભી હતી. જ્યારે સ્ત્રીઓની નજીક આવતા ત્યારે સ્ત્રીઓ પ્રેમથી એમને મોતીથી વધાવતી. લોકો કેસરવાળા ચંદનમાં કસ્તુરી મેળવતા. પ્રથમ તે ચંદનથી શ્રીહરિની પૂજા કરતા. કસ્તુરી આવે ને મૃગના ડૂંટામાં, કસ્તુરી કેસરમાં બોળી પછી ભગવાનની પૂજા કરતા હતા.
પછી ગુલાબના હાર પહેરાવતા તે કેસરી ચંદનમાં અત્તરનો પણ કોઈ પાર ન હતો. પુરુષો ફૂલના હાર પહેરાવતા, શ્રીહરિ આ પ્રમાણે નડિયાદની બજારમાં ચાલ્યા આવતા. રસ્તા ઉપરની દુકાનોના ને મકાનોના દરવાજામાં મોતીના તોરણ બાંધેલા હતા. મકાનોના દરવાજાઓ તો વિચિત્ર પ્રકારના હતા, જાત જાતના બિલોરી ઝાડ બાંધેલા હતા. જેની દુકાનમાં જાજી સમૃદ્ધિ હોય એની સજાવટ પણ એવા રૂપમાં જ કરી હતી. કેટલાક લોકો તો ગુલાલ લઈ આવ્યા, ઉડાડવાથી બધી બજાર લાલ લાલ થઈ ગઈ. ફૂલવાડીમાં જેવા ફૂલ ખીલેલા હોય તેવી રીતે બધી બજાર ફૂલોથી શોભતી હતી. સવારીના આગળના ભાગમાં ડંકાને નિશાનોની શોભા અદ્ભુત લાગતી હતી. ઢોલ અને ત્રાંસા વાજિંત્ર વાગતા હતા, સુંદર લાગતા હતા. આકાશથી પાતાળ સુધી શબ્દો ભરાઈ ગયા. સાંભળીને બધા દેવો વિમાનમાં બેસીને આવ્યા. બધું આકાશ વિમાનોથી છવાઈ ગયું. કેસર ચંદન અને ફૂલોને વરસાવવા લાગ્યા. અપ્સરાઓ પ્રેમથી નાચતી હતી, દેવાંગનાઓ ગીત ગાતી હતી, દેવો વાજિંત્ર વગાડતા હતા. બહુ બ્રહ્માને દેવરાજ ઇન્દ્રાદિક મુખથી જય જયકાર કરતા હતા. ભૂમિ ઉપરના લોકોમાં કોઈને એની ગમ પડતી નહીં. લોકોને નહોતું દેખાતું બધું, પણ સમાધિનિષ્ઠ પુરુષોને આ બધું દેખાતું. શ્રીહરિની આગળના ભાગમાં સંતો હતા. તેઓ ઝાંજ અને મૃદંગ વગાડતા હતા. બધા પાર્ષદો સંતોની પાછળ ચાલતા હતા. આ રીતે અપાર શોભા થઈ. શ્રીહરિની સાથે જે પાર્ષદો હતા તેઓ વારંવાર બંદૂક ફોડતા આવતા. નગરમાં દેસાઈઓના મોટા મોટા ભવનો સાત સાત માળના આકાશમાં અડ્યા હોય એવા દેખાતા હતા. એ જમાનામાં હાથ માળને ચાર માળને પાંચ માળના મકાનો હતા. એમાં સોનેરી ચિત્રો કર્યા હતા. બારનાઓમાં ને ગોખમાં મોતીના તોરણ બાંધેલા, મોર પોપટ મેનાના ટોળા છજા ઉપર બેસીને અત્યંત આનંદભર્યા બોલતા હતા. હર્ષના આવેશમાં કોયલો બોલતી હતી. બધા મકાનો ગાજી ઉઠતા. બજારમાં ચાલતા શ્રીહરિએ બધું દેખ્યું. મોટા ભવનોમાંથી ઘણી પૂજા આવતી. દેસાઈ લોકો તે ભવનોમાંથી બહાર નીકળીને બજારમાં આવ્યા. પ્યારથી શ્રીહરિના ચરણોમાં પડ્યા. સુગંધી ચંદન ચર્ચીના ઘણા ફૂલહાર પહેરાવ્યા. બધા સંતોની પૂજા કરીને એક એક હાર પહેરાવ્યો. વળી એક સોનાનો થાળ મેવાથી ભરીને શ્રીહરિને અર્પણ કર્યો. શ્રીહરિને પ્રગટ ભગવાન માનીને બહુ સન્માન કર્યું. તે વેળાએ શ્રીહરિની મૂર્તિ અત્યંત શોભતી હતી. દર્શન કરનારા દેવોના અને માનવના મન એમાં લોભાઈ જતા હતા. શ્રીહરિની સવારી જે કહેવાતી તે બધી માનો સોનાથી બની હોય એવી અત્યંત શોભતી હતી. શ્રીહરિના મસ્તક ઉપર જે છત્ર ધાર્યું હતું એને જોઈને કરોડો કામની છબી લજ્જિત થઈ જતી હતી. બંને બાજુ સોનેરી ચામર ઢળી રહ્યા હતા. ચોપદાર આનંદથી નેકી પોકારતા હતા. મૂર્તિની છટા એટલી મહાન ભારે હતી, જોતાની સાથે નરનારીઓને સમાધિ થઈ જતી. મનુષ્ય પોતાના મનને સરળ શુદ્ધ કરીને જો દર્શન કરે તો મૂર્તિ ચિત્તમાં ચોંટી જાય છે, ફરી ક્યારેય ભૂલાતી નથી. જ્યારે આપણું ચિત્ત નિર્મળ હોય ત્યારે જે ભગવાનના દર્શન કર્યા હોય એ આપણને ક્યારેય ભૂલાતા નથી. ભલે આપણે વર્ષમાં રોજ દર્શન કરતા હોઈએ પણ કોઈક દર્શન એવા થાય કે જે આપણને ભૂલાય નહીં, કારણ કે આપણું ચિત્ત ત્યારે એકદમ ચોખ્ખું હોય, શુદ્ધ હોય, એટલે ભગવાનના પ્રતિબિંબને ઝીલી શકે અને એના કારણે ક્યારેય ભૂલાય નહીં. અને ઘણી વખત એવું હોય કે કર્યા હોય 10 મિનિટ પહેલાં જ ભગવાનના દર્શન, પણ ભૂલાઈ ગયા હોય શું પહેર્યું હતું. અને ઘણી વખત વર્ષ પહેલાં નહીં, 25 વર્ષ પહેલાં ભગવાનના દર્શન કર્યા હોય તો એવા ને એવા સાંભળે, કારણ કે ચિત્ત ચોખ્ખું હોય ત્યારે ચોંટી જાય. ખાવું પીવું વગેરે બાહ્ય ક્રિયામાં ને સ્વપ્નમાં પણ મૂર્તિ અખંડ દેખાય છે. અખંડ મૂર્તિને દેખતા હોય એવા આપણા સત્સંગમાં છે તે કહી શકાતું નથી. પૂર્વાસીઓને દર્શન દેતા કરુણાનિધિ શ્રીહરિ નાગર ગંગારામભાઈને ઘેર પધાર્યા. આવીને પલંગ ઉપર બેઠા. સંતોને દરબારોને બધાને ઉતારા અપાવ્યા. રસોઈ તૈયાર થઈ એટલે શ્રીહરિ પ્રથમ જમ્યા. મહારાજ નડિયાદની અંદર નાગર ગંગારામભાઈને ઘેર પહોંચ્યા છે ત્યાં રસોઈ તૈયાર થઈ છે. મહારાજ પલંગ ઉપર બેઠા અને સંતો દરબારો બધાને ઉતારા અપાવ્યા અને મહારાજ રસોઈ તૈયાર થઈ એટલે જમવા માટે મહારાજ પહેલાં બેઠા છે, રસોઈ જમ્યા છે એવું અહીં આધારાન સ્વામી નોંધે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતનું સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિ ગંગારામ નાગરના ઘરે પધાર્યા અને પંચવર્તમાનની વિશેષતા કહી એ નામે 31મો